કેમ છે? તો બસ મજામાં. આપણે જોડે કોલ પર દ્વિતી અને માનસી પણ છે. ઓ હાય ગાઈસ. હાય હાય પ્રાપ્તિ, કેમ છો બધા? અરે જલસા છે પ્રાપ્તિ. અરે સાંભળ ને, એઝ ઝિયા ઇઝ ઇન ટાઉન, ચલો મળીએ બધા. શ્વેતા પણ અવેલેબલ છે. ઓ ગ્રેટ, તો લેટ્સ મીટ સે 7 AM ટુમોરો. હા ફાવશે ફાવશે. ના ના બિલકુલ નહીં, 7 o'clock મારે યોગ નો સેશન હોય છે, હું મિસ નહીં કરું. અરે યાર જીયા આઈ છે, બધાને ફાવે એમ છે, એક દિવસ આમ કે આમ મિસ કરી દે. અરે દ્વિતી, હું પણ મારું જીમ મિસ કરવાની છું. ના બિલકુલ નહીં, મારો સેશન તો મિસ નહીં જ કરું, અને જીયા તારે બી ના કરવું જોઈએ. અરે યાર, સો ગાઈસ 8 વાગે ફાઈન ફાઈન. હેલો હેલો, કેમ છો બધા? બસ મજામાં. અરે યાર, હજી દ્વિતી નથી આવી. એ જ ને યાર, એના લીધે તો આપણે લેટ રાખ્યું, અને હજુ સુધી નથી આવે. હે કેમ છો બધા? આઈ માય ગોડ. અરે વાહ, શું ડ્રાસ્ટિક ચેન્જ આવી રહ્યો છે તારામાં? અરે આ તો મારી પ્રેક્ટિસ નું રિઝલ્ટ છે. જ્યારથી મેં યોગ ચાલુ કર્યું છે ત્યારથી હું એક પણ સેશન મિસ નથી કરતી, અને જીયા તારે બી ના કરવું જોઈએ. બે યાર, જલસા કરો ને, એક જ તો લાઈફ છે. એ જ ને, એક જ તો લાઈફ છે, એટલે જ કહું છું કે આપણે હેલ્ધી અને લોંગ જીવીએ. હું પણ વર્કઆઉટ કરું છું, પણ મને રિઝલ્ટ નથી મળતું. તો ડેલી વર્કઆઉટ કરે છે? ના યાર, રોજ તો નહીં. એ જ તો વાત છે, કોઈ પણ વર્કઆઉટ હોય, જીમ હોય કે પછી બેઝિક એક્સરસાઇઝ હોય, તારે રોજ કરવી જોઈએ. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. હા પણ યાર, ટાઈમ પણ મળવો જોઈએ ને. ટાઈમ નથી. એ જ તો માણસનો મોટો ભ્રમ છે. આપણે દેશના વડાપ્રધાન પોતે આટલા બિઝી રહીને વ્યાયામ કરવા માટે અચૂક ટાઈમ નીકાળી લેતા હોય છે, તો આપણે આટલું તો મેનેજ કરી જ શકીએ છે ને આપણા માટે. અરે યાર ફ્રેન્ડ્સ, ચીલ યાર, અત્યારે ચલો ને ચા નાસ્તો કરવા જઈએ. ઓકે, સો આના પછી સીન 3 છે, જે આપણને સમજાવશે કે તમે કોઈ બી વર્કઆઉટ કરો બટ ગાઈડના ઇન્સ્ટ્રક્શન્સ વગર ન કરવું જોઈએ. તમને કોઈ બી ઇન્સ્ટ્રક્ટ કરે, કોઈ વેલ ક્વોલિફાઈડ ટીચર જો તમને ઇન્સ્ટ્રક્ટ કરે, પછી તમારે એને ફોલો કરવું જોઈએ, જાતે ટ્રાય ન કરવું જોઈએ. હાય પાયલ. હાય તૃપ્તિ, કેમ છે? બસ મજા. ચલો વોક કરીએ. ચલ. અરે પાયલ, જો આ લોકો શું કરે છે. ઓ વાહ, કાસ આપણે પણ આવું કરી શકતા હોત. હે નિધિ, અહીંયા તો જો ને, આ લોકો શું કરી રહ્યા છે. હા દી, પણ આ ઉંમરે આપણાથી ક્યાં થાય. સોરી ટુ ઇન્ટરપ્ટ, એક વાત કરું? હા બોલો ને. યોગ કરવાની કોઈ ઉંમર નથી હોતી, એજ ઇઝ નોટ અ લિમિટ. કોઈ પણ ઉંમરે યોગ શરૂ પણ કરી શકાય છે, અને અગ્રા મગરા આસન પણ કરી શકાય છે. વાત તો સાચી છે. હા મેડમ, વાત તો તમારી સાચી છે. થેન્ક યુ. હો, હું જરૂરથી ટ્રાય કરીશ. બે પાયલ, બાય બાય. બે પાયલ, પેલા મેડમની વાત તો સાચી છે, ચાલ ને આપણે ટ્રાય કરવો જોઈએ. હા ચલ ચલ, ટ્રાય કરી હું કરું, તું મને પકડજે. ઓકે, બી કેરફુલ. હો, હા હા ચલ. ધીમે ધીમે તમે જે કરાવતા હતા એ જોઈને હું અમે પણ પ્રેક્ટિસ કરવા લાગ્યા, એમાં હું પડી ગઈ. ઓ બાપરે. ઓકે મેમ, હું સમજી ગયો, પણ આ તમે જે કર્યું એમાં તમને કોઈ ગાઈડ કરવા વાળું નથી? ના સર. ઓકે, મેં આપ સબકો કહેના ચાહતા હું કે અગર આપકે પાસ યોગ કા સહી જ્ઞાન નહીં હૈ તો હંમેશા એક યોગ ટ્રેનર કે સાથ કરના ચાહીએ, જો આપકો અચ્છે સે સિખા સકે. ચલિયે મેમ, પ્લીઝ આઈએ, મેં આપકો સર્વાંગાસન સિખાતા હું, પ્લીઝ આઈએ. બે પાયલ, મને તો ડર લાગે છે. તમે ચિંતા ના કરો મેમ, સર છે એ સારી રીતે કરાવશે. સર થશે બરાબર? કોઈ બાત નહીં, આપકો મેં અચ્છે સે સિખાઉંગા, એ જ કોઈ ફેક્ટર નહીં હૈ. આઈએ પ્લીઝ, આપ આઈએ.
आप पीठ के बल नीचे लेट जाइए। जो जय तृप्ति ध्यान रख जाए। आप अपने दोनों पैरों को 90 डिग्री अप कीजिए। अब दोनों हाथ के सपोर्ट से हिप्स को उठाइए ऊपर। ओके, होल्ड, 1 2 वेरी गुड, 3 4। अब आप दोनों पैर को पीछे की ओर ले जाइए, हिप्स को धीरे से नीचे लाइए और फिर से लाई डाउन हो जाइए। वाओ, बहुत अच्छे से किया आपने। वेरी गुड, थैंक यू सर। ओके मैम, ऐसे आप घर बैठे भी इंटरनेट के माध्यम से सीख सकते हैं, जिसमें ट्रेनर आपको वर्चुअली सिखाएंगे, गाइड करेंगे। ओके, सो आ सीन 3 हतू के जेमां तमे समझ्यु के इंस्ट्रक्टर वगर आपणे कोई पण एक्टिविटी के कोई पण वर्कआउट करवू न जोईए। एना पछी छे सीन 4 કે જે આપણને યોગનું મહત્વ સમજાવશે કે આપણા જીવનમાં યોગનું મહત્વ શું છે એ આપણને એ લોકો સમજાવશે। યોગથી આપણે ફિઝિકલી મેન્ટલી બધી જ રીતે સ્ટ્રોંગ બની શકીએ છીએ, તો એ આપણને ડ્રામા થ્રુ સમજાવશે। ગુડ મોર્નિંગ મેમ। ગુડ મોર્નિંગ, બોલો ને, કઈ રીતે હેલ્પ કરી શકું છું? મેમ, મને સર્વાઇકલ પેઇન છે, તો ડોક્ટરે મને યોગ કરવાની સલાહ આપી છે, તો અહીંયા મને કેવી રીતે કરાવશો જેથી કરીને ઇમ્પ્રુવમેન્ટ મળી શકે છે? ઓકે, તમારી ફાઇલ જોઈ શકું છું? યસ મેમ, શ્યોર। ઓકે, આપણે અહીંયા આગળ થેરાપેટિક યોગ કરીને થાય છે, જેમાં તમારી ટ્રીટમેન્ટ ક્યોર કરી શકીએ છીએ। ઓકે મેમ, મને પણ તકલીફ તો રહે છે, મને પણ ની પેન અને વર્ટિગોની પ્રોબ્લેમ છે, શું હું પણ યોગ શરૂ કરી શકું અને એને કરવાથી શું મને ફેર પડી શકે ખરા? યોગમાં દરેક શારીરિક અને માનસિક બીમારીનો ઈલાજ છે। ચાલ તો પછી આપણે યોગ ક્લાસ ચાલુ કરી દઈશું। હા હા, કાલથી ચાલુ કરી દઈએ। હું પણ ઘરે જઈને મારા ભાઈને ઇન્ફોર્મ કરીશ કે તું પણ યોગ શરૂ કર, પણ તારા ભાઈને કોઈ બીમારી નથી તો પછી યોગ કોઈ જોઈન કરાવવા છે? મેમ, જરૂરી નથી કે કોઈ બીમારી થાય પછી જ યોગ શરૂ કરી શકાય, એ જ તકલીફ છે ને। મોટા ભાગે લોકો એમનું સ્વાસ્થ્ય બગડે પછી એને સુધારવા માટે અહીંયા આવતા હોય છે, પણ જો એમની જાતે સમજીને વહેલા શરૂઆત કરે તો એક હેલ્ધી લાઈફ પોતાના માટે અને બીજાના માટે જીવી શકે છે। માટે કહેવાય છે રોગ પહેલા યોગ, શું કહેવું મેમ? તદ્દન સાચી વાત છે, અને એને જ ધ્યાનમાં રાખીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વાસ્થ્ય મંત્ર આપ્યો છે, વેલબીંગ એન્ડ હેપીનેસ।